श्रीमत् सद्गुणशालिनं चिदचिदि व्याप्तं च देव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा वन्दे श्रीपुरुषोत्तमं च परमं दामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेवमनघं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणम् श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरुं मोक्षाय भक्त्या सदा भगवान् पुरुषोत्तमान् जनो जानम् इदं सत्यं मुच्यते भवबन्धनात् सदान् स्वामी महाराज जय अक्षर पुरुषोत्तम महाराज जय भगत जी महाराज जय शास्त्री जी महाराज जय योगी जी महाराज जय प्रमोद स्वामी महाराज अक्षर ब्रह्म गुणातान स्वामी द्विशताब्दि महोत्सवी जय स्वामीनारे वचनामृत सारंगपुर प्रकरण नु 18मु खार भूमि नु स्वामीनारे संवत 1877 ना भादरवा सुधी 8म ने दिवस स्वामी श्री सहजान जी महाराज गाम श्री सारंगपुर मध्य जीवा काचना दरबार मा ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા ને ધોળો કેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી ને ઉત્તરાદે મુખારવિંદ બિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો એના હૃદયને વિશે સ્વધર્મ વૈરાગ્ય વિવેક જ્ઞાન ભક્તિ આદિ જે કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રગટ થઈ આવે છે અને કામ ક્રોધ આદિ જે વિકાર તે બળી જાય છે. શ્રદ્ધાવાન પુરુષ હોય, પહેલી વાત શ્રદ્ધાથી શરૂઆત આપણે થાય કે શ્રદ્ધા હોય તો જ બધા કાર્યો થાય છે, આપણો વ્યવહાર સંસારનો કે ભગવાન સંબંધી. શ્રદ્ધા ના હોય તો આપણે આવી પણ ન શકાય અને આ કાર્ય પણ થાય નહીં. એનો પણ કોઈ પણ કાર્ય કરવું હોય તો એમાં શ્રદ્ધા હોય તો માણસ કરે અને પછી એની પ્રયત્ન કરે ને એમાંથી એને ફળ મળે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ એમ શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે શ્રદ્ધાવાળાને આ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એને ભગવાનની પ્રાપ્તિ થાય છે પણ શ્રદ્ધાવાળાને થાય છે. બધા ભક્તો જે શ્રદ્ધાવાળા થઈ ગયા એને આ વસ્તુ પ્રાપ્ત થઈ છે
એટલે કહ્યું કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, કે શ્રદ્ધાવાન એ જ્ઞાનની પ્રાપ્તિ છે. કયું જ્ઞાન? જગત વ્યવહાર સંસારનું નહીં પણ આત્માને પરમાત્માનું જ્ઞાન. એ શ્રદ્ધાવાળો માણસ હોય તો પછી એને માટે પ્રયત્ન કરે અને પ્રયત્ન કરતાં કરતાં આ જ્ઞાન થઈ જાય. પણ શ્રદ્ધા રહિત માણસ થાય તો કાર્ય ના થાય. શ્રીજી મારે એટલા માટે કહ્યું કે શ્રદ્ધા રહિત થવું નહીં, શ્રદ્ધા રાખવી કે ભગવાન સંત મળ્યા છે અને પ્રતાપે આપણું કાર્ય જરૂર થશે એવી શ્રદ્ધાથી એમાં આપણો જે કંઈ આજ્ઞા આદેશ મળે પ્રમાણે પ્રયત્ન કરશું તો વસ્તુ પ્રાપ્ત થશે. એટલે મહારાજ કે જો શ્રદ્ધાવાન પુરુષ હોય તો એને આ પ્રમાણે સાચા પુરુષની પ્રાપ્તિ થાય છે. શ્રદ્ધાવાળો જે પુરુષ હોય એને એવા ભગવાનના સંત મળી જાય, અને એ સંત મળે પણ જો પાછા એમાં શ્રદ્ધાવાન એના વચનમાં નથી તો કંઈ લાભ ના થાય. કેટલાક માણસો એવા શ્રદ્ધાવાળા હોય, મોટા પુરુષ મળે પણ ખરા એને, પણ પાછા એના વચનમાં એને શ્રદ્ધા ના હોય કે છે એ બરોબર છે એવું ના થાય. ગુણાત્યાન સ્વાયના વખતમાં એ પ્રમાણે શ્રી ગુણાત્યાન સ્વાયની પાસે ત્યાં રહેતા હતા, એક દરવાણી હતા, અને એ ગુણાત્યાન સ્વાય જ્યારે વાતો કરે મહિમાની અપરંપાર કે અક્ષર અને રૂવાડે એક અનંતકોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે. હવે આપણું એક રૂવાડું આવીને અંદર દિલ્લો એમાં અનંતકોટી બ્રહ્માંડ ઉડે એમ ગુણાત્યાન સ્વાઈને રૂવાડે રૂવાડે અનંતકોટી બ્રહ્માંડ ઉડે એવું સ્વામી વાત કરે. હવે એ વાત લઈને ત્યાં આગળ અમરસિંહ જે પાળા હતા દરવાની, દરવાની બેન અહીંયા આપણે અહીંયા ડોર પીટર ડોર કે કરે એને એને એવો એને ત્યાં બેઠા હોય એટલે ત્યાં પોતે પૂછવા જાય. એટલે સ્વામીની સેવામાં રહેતા એ સંતો સ્વામીની સેવામાં રહે, નવડાવે દોડાવે બધું બીજું કરે ખરું અને સ્વામીની વાત બધી સાંભળે, પણ પૂછવા જાય અમરસિંહ પાળાને. અમરસિંહ પાળાજીની વાત કરે, સ્વામી આજે આ વાત કરી કે કેમ બરોબર? કે તો સ્વામી મોટા ને ગપ્પો મોટો સ્વામી એમ કે મોટા છે એટલે વાતો એવી મોટી મોટી કરે બંને ક્યાં રૂવાડે પૂરતા પડે. સ્વામી આપણા જેવા હોય એમાં રૂવાડે ક્યાં દેખાય છે એટલે વાત મોટી, પણ એમના મોટા ગપ્પા મોટા સમજી લો આપણે એમાં કાંઈ નથી. તો જો સ્વામી કે એના વચનમાં શ્રદ્ધાવાન ન થાય, સ્વામીની સેવા કરે બીજું કરે ત્યાં રહે પણ સ્વામીના વચનમાં પાછો વિશ્વાસ નહીં કે આ સ્વામી કહે છે બરોબર છે એ સાચી વાત છે તો કાર્ય થાય, પણ એ શ્રદ્ધા ન હોય તો શું કામ? મોટા પુરુષ મળ્યા પણ પાછા એના વચનમાં વિશ્વાસ ના આવે એ કહે છે બરોબર છે કે આત્મા અને પરમાત્માની વાત કરે છે કે આ કરવાથી ભગવાનનું સુખ મળે છે કે ભગવાનના ધામમાં, એવી કંઈ પ્રતીતિ ના હોય, વિશ્વાસ ન હોય, એ શ્રદ્ધા ન હોય તો એ કામ ના થાય. અને જો શ્રદ્ધા હોય તો કામ થાય. ભગતજી મહારાજને કેટલી શ્રદ્ધા કે ભગતજી મહારાજને સ્વામીના વચનમાં સંપૂર્ણ શ્રદ્ધા કે જે કહે એમાં કોઈ પણ જાતના વચનમાં એ જ નહીં. સ્વામી કહે આ ટોપલા લાવો 200 પાવડા તો લેવા ઉભા છે મંદિરમાં, કેટલા હતા તો સ્વામી જાણતા ને એ જાણતા, પણ છતાં એમને શ્રદ્ધા હતી સ્વામી બોલે એટલે આપણે કરવાનું, બસ પાવડા છે કે નથી કે ક્યાં છે શું છે એનો વિચાર નહીં કે લાવો, એટલે ઊભા થઈને લેવા જ ગયા. ડુંગરો લઈ આવો, ગુરનાર પર્વતને લઈ આવો સ્વામી કહે તો ઊભા થયા લેવા માટે. એટલે એવી શ્રદ્ધા કે ડુંગરો આવશે નહીં આવે, આપણને સ્વાભાવિક છે ડુંગરો કંઈ આવતો છે આવે તો જળ જેવી વસ્તુ એને કંઈ ઉખડીને લવાય, કંઈ વસ્તુ એવી હોય તો લઈ આવે, પણ એ શ્રદ્ધા કે સ્વામી બોલ્યા છે એટલે આપણે કરવું, થાય ના થાય એની ઈચ્છાની વસ્તુ છે, પણ એક વચનમાં વિશ્વાસ કે સ્વામી કે પ્રમાણે કરવું. તો એવી શ્રદ્ધા હતી તો ભગતજી મહારાજને સ્વામીના વચનમાં વિશ્વાસ હતો તો એમનું કાર્ય થઈ ગયું. અને એ પ્રમાણે જો પેલા આંબા છે 400 સુકાતા હતા, સ્વામી કહ્યું કે આંબા સુકાય છે એટલી જ વાત જોઈ મારે જોઈને ભગતજી મહારાજે 400 આંબાને પાણી પાયા. સ્વામી કથા વાર્તા કરીને બધાને પ્રસાદી આપી, પછી ઓલી ધાણીના ગુંગણા રે ભગતજી મહારાજ પાણી પડીને પછી છેલ્લા આવ્યા એટલે પ્રસાદી આપી. બધા કહે છે આ પ્રાગજીને પાછળ રહ્યું આવ્યું શું એમાં મળ્યું? સ્વામી કહે રાજી ભગતજી મહારાજ પૂછ્યું કે આ સ્વામી રાજી પાણી પછી રાજી પાણી ગંગણા મૂક્યો કામ ક્રોધ લો બધા તો કે સ્વામી કે નાશ પામી ગયા. એટલે એ બીજાને એનો વિશ્વાસ થાય પણ ભગતજીને મારા વિશ્વાસ કે સ્વામીના દયાથી આપણું કાર્ય થઈ ગયું તો એવા મહાન સંત બની ગયા. આપણે જોયા કે હજારોને બ્રહ્મરૂપ કરી નાખ્યા અને ભગવાનની સેવા મૂકી દીધા. ત્યારે એક વચનમાં વિશ્વાસ પોતાને હતો તો એનાથી કાર્ય બી શ્રદ્ધા હતી, એ શ્રદ્ધાપૂર્વક એમને કાર્ય કર્યું તો કામ થઈ ગયું. એ મહારાજ કહે છે કે શ્રદ્ધાવાન પુરુષ હોય એને મોટા પુરુષનો યોગ થાય અને એના વચનમાં પાછો શ્રદ્ધાવાન થાય તો આપણું કાર્ય થઈ જાય, કે એના હૃદયમાં રહેલા જે કામ ક્રોધ લોભ રસાશ્વાસ ને માન આ બધા અંતર શત્રુના છે પણ શ્રદ્ધાવાન હોવું જોઈએ. ભગતની શ્રદ્ધા હતી તો કામ થઈ ગયું.
એમ દેવાનંદ સ્વામી એટલે ભજન વચનમાં વિશ્વાસ રાખે, ભજનમાં બળી વચનમાં વિશ્વાસ રાખે, ભજનમાં બળી પૂર્વ કે રા પાપ તારા તો જાશે બળી, પૂર્વ કે રા પાપ તારા તો જાશે બળી, ભજી લે ભગવાન સાચા સંતને મળી, સંતને મળી રે સાચા સંતને મળી, ભજી લે ભગવાન સાચા સંતને મળી. દેવાનંદ સ્વામી કહે સાચા સંતને મળીને ભગવાન ભજી લે, એના વચનમાં જો તને શ્રદ્ધા અને વિશ્વાસ હશે તો પૂર્વ કે એના પાપ તારા જોશ થશે, એ બધું તારું નાશ થઈ છે. શ્રદ્ધા હોય તો આપણે કાર્ય થાય છે, એમ અહીંયા આગળ મહારાજ પણ સમજાવે છે. શ્રદ્ધાવાન પુરુષને સાચા પુરુષનો યોગ થાય, એના વચનમાં પાછો વિશ્વાસ બરોબર જોઈએ, એ કહે છે બરોબર છે, તો આપણને આ હૃદયની અંદર પ્રકાશ થાય, તેના અંતર શત્રુઓ નાશ થઈ જાય, અજ્ઞાન આપણું દૂર થઈ જાય, વાસના દૂર થઈ જાય, અને ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આ ગુણો આડે પ્રગટ થઈ આવે અને આપણા તેમાં શાંતિ શાંતિ વર્તે છે. અને જો કુસંગ મળે ને કુસંગીના વચનને વિશે શ્રદ્ધાવાન થાય, પાછો જો કુસંગ મળી ગયો કંઈક એવા કુસંગ માણસો છે એમ એ મળી જાય અને પાછો એના વચનમાં વિશ્વાસ એને આવી ગયો, પ્રતિ આવી ગઈ તો મારે કંઈ થયું એ નહીં નાખ્યું, ચકલી નહીં નાખ્યું, પછી એમાંય કશું એને મળે, કારણ કે કુસંગમાં એને શ્રદ્ધા આવી ગઈ, એમાં એને વિશ્વાસ બેસે, એમાં પ્રતિ આવી, એટલે મારે કંઈ એનું કામ પછી બગડી ગયું, કે માર્ગ પડી ગયો, ભગવાનને માર્ગથી પડી ગયો. એ કુસંગ એનો યોગ થાય, એના વચનમાં શ્રદ્ધાવાન થાય, વિશ્વાસવાન. તો વૈરાગ્ય વિવેકાદિક જે ગુણ તે સર્વે નાશ પામી જાય છે, એ નાશ પામી જાય. ઠગારા માણસોના તમે વિશ્વાસમાં આવી ગયા, બધું ઠગી ગયા કે ના ઠગી, ઠગી જાય, ઉપાડી જાય, બધું વાત સારી 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 આમ તેમ કરે અને આપણે એના પ્રતિ તે આવી ગઈ તો સાંઈ કે આ ઠગી ગયા, દુનિયામાં આપણને એ થઈ જાય, એમાં વિશ્વાસ બેસી ગયો, શ્રદ્ધા બેસી ગઈ, તો એ પછી એ માણસો ધીરે ધીરે આપણને નુકસાન કરી નાખે છે. એમ જે કુસંગ જે છે એનામાં આપણે જો થઈ ગયો કુસંગ, શું કે ભગવાનને સંતમાં જેને હેત નથી એને કોઈ દાડો એને સારું છે જ નહીં, પછી આપણે એને માટે વિશ્વાસ કે એને માટે વચનમાં એનામાં શ્રદ્ધાવાન થઈએ તો આપણે પણ પડી જઈએ, એટલે એમાંથી આપણે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ બધામાંથી પડીએ. એટલે મારે કે એનાથી આ વિશ્વાસ કરવાથી આપણામાં રહેલા જે આપણા જે ગુણો છે નાશ પામી જાય, દુર્ગુણો બધા આવી જાય. જેમ કાર ભૂમિ હોય ને તેને વિશે ગમે તેટલો મેઘ વરસે પણ તેમાં તૃણાદિક ઉગતા ન હોય. મારું યથા પ્રમાણે ખાર ભૂમિ છે, ખાર જમીન જે હોય એ ખાર જમીનની અંદર કોઈ તમે ગમે તે વસ્તુ નાખો તો ઉગે જ નહીં, એમાં તૃણ પણ ન ઉગે, ઘાસ પણ ન ઉગે, કોઈ સારી વસ્તુ નાખો તો પણ ન ઉગે, ખરે ખારાશમાં બધું બળી જાય, ખાર ભૂમિમાં જે નાખો એ બધું બળી જાય, એટલે એકદમ ચોખ્ખું રહે, પણ ખાર ભૂમિમાં કોઈ તૃણ ઉગે નહીં, લીલોતરી કોઈ વસ્તુ થાય નહીં, કોઈ લીલી વસ્તુ ત્યાં બની શકે નહીં, એવો ખાર ભૂમિનો એ છે. ખાર બધું ખાઈ જાય બધાને, એટલે બધી વસ્તુનો નાશ કરી નાખે, એટલે મારે ખાર ભૂમિ છે એને કશું કંઈ ઉગે નહીં. અને તે જ ખાર ભૂમિને વિશે જો પાણીની રેલ આવે અને એ જ ખાર ભૂમિમાં જો પછી પાણીની રેલ આવી જાય, રેલ આવે છે નદીઓની અંદર પૂર આવે ખૂબ પાણી પછી આખા જમીનમાં ફરી વળે, એટલે રેલ આવે એટલે પાણી 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 બધું ત્યાં આગળ આટલું ઊંચું ઊંચું પાણી બધે ફરી વળે આખી જમીનમાં, એ ખાર ભૂમિ હોય એની અંદર પણ, તો ખાર સર્વે ધોવાઈ જાય, એટલે એ પાણીના જોર પ્રવાહ આવે એ પ્રવાહની અંદર જે પેલો ખાર ઉપર આવી ગયો બધો જમીનની ઉપર ખાર આવી જાય, બે ચાર પાંચ આગળ ખાર આવી ગયો એ બધો ધોવાઈ જાય. અને જે ઠેકાણે ખાર હતો તે ઠેકાણે કામ ચડી જાય, એટલે કે ખાર જે હતો જેવું જમીન ખાર વારી હતી પણ ત્યાં પછી કામ નાખી દીધો આટલો આટલો પાંચ બે એક ફૂટ બે ફૂટ ત્રણ ફૂટ એટલો બધો ખાર નાખી દે, અરે ઓલો શું કાંપ કાંપ સારો નાખી દે, પછી તે કામ પેલા વડ પીપળા આદિ વૃક્ષના બીજ આવ્યા હોય તે બીજ ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે, કારણ કે નદીનું જયારે પૂર આવે ત્યારે એ પૂરની અંદર તો બધી જાતના બી પણ તણીને આવ્યો ને, બીજ પૃથ્વીમાં પડ્યા હોય એટલે એક જમીનમાંથી પાણીનો પેલો જે કાંપ આખો ઢહળી ગયો હોય એ ઢહળીને એ ત્યાં ગઈ પેલા ખાર ભૂમિની અંદર, એ પછી પાણી ઠરી ગયું એટલે કાંપ અંદર ઠરી જાય, પછી પાણી જે બધું હોય નીતરે એટલે કાંપ બધો નીચે બેસી જાય, એટલે એની સાથે ઓલા જે વળ ને પીપળ ને આ બધા ઘાસ ને બધા જે બીજ આવ્યા હોય એ પણ આવીને ઠરે, તે ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે. બસ પછી આવે જ્યાં ખાર ભૂમિ હતી એના પર બે ફૂટ કાંપ આવી ગયો, એમાં બીજ પણ સાથે આવ્યા એટલે પાછા બધા ઉગીને મોટા ઝાડ થયા. તેમ જેના હૃદયને વિશે પૂર્વે કયા જે સ્વધર્માદિક ગુણ તે દ્રઢ હોય,
હવે આપણે જે મારા કહ્યું કે સ્વધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ સત્ય દયા હિંસા બ્રહ્મચર્ય આ બધું આપણાની અંદર દ્રઢ, કારણ કે આપણે એવા સંતના યોગમાં છીએ અને એને કરીને આપણને એવું દ્રઢ થઈ ગયું છે. હવે આવું બધું છે કે જ્યાં આગળ કામ ક્રોધ લોભ રસાસ્વાસ સ્નેહ મારું તારું છળ કપટ પ્રપંચ દગા આવું કાંઈ જ નથી, એકદમ પવિત્ર શુદ્ધ વસ્તુ છે અને આવી કોઈ વસ્તુ એની અંદર છે નહીં, એવી એ આપણી ભૂમિકાઓ છે. પછી શું થાય? અને જગત સંબંધી વિષય સુખનો અંકુર પણ ઉઠે એમ ન હોય, એની અંદર જગત વિષય સુખનો અંકુર પણ ઉછે નહીં, જગત સંબંધી વિષય સંબંધી એને વિચાર જ ના હોય, આવો એક શુદ્ધ બની ગયેલો માણસ. ને તેને જો આવો કુસંગ થાય, હવે એને પાછો કુસંગ થાય તો તેના હૃદયને વિશે કુસંગ રૂપી પાણીને ભેગે કરીને જગત વાર્તાઓ રૂપીઓ આવીને કામ ભરાય. બસ પછી એને જો કુસંગ લાગ્યો આવા માણસને, કે એના માણસ એ કુસંગની અંદર પ્રતીતિ આવી ગઈ, વિશ્વાસ આવી ગઈ, તો પછી શું થાય કે ઓલો જેમ કાંપ આવીને ઠર્યો એમ પછી એ કુસંગ રૂપી બધી કાંપ ઠર્યો આપણને. અરે વાત ને ચિત્ત ને પ્રસંગ ને એને કહેવું ને સાંભળવું ને જોવું ને હરવું ને આ જ વાતની અંદર પછી આ વસ્તુ આવીને એને ઠરી. પછી તે કાપમાં કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આદિ જે બીજ રહ્યા છે તે સર્વે ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે. જો એને પહેલા હતા જ નહીં, એને પહેલું કોઈ હતું નહીં, આ કશી વસ્તુ નહોતી, પણ પેલા કુસંગ રૂપી કાંપ ઠરી ગયો એ વાતમાં પ્રતીતિ આવી એટલે રાહ દિવસે વાતનો ઢગલો થવા માંડ્યો, એ કામ ઠરવા માંડ્યો એટલે પછી એની અંદર પછી કામ ને ક્રોધ ને લોભ ને પછી આનું કામ કેવું આનું આમ કેવું ને અવગુણ ગાવો ને અભાવ ગાવો ને એને માટે પ્રયત્નો કરવાના એને માટે છળ કપટ પ્રપંચ બધું દગા બધી વસ્તુ ચાલુ થઈ ગઈ, કશું નહોતું. એ માણસને કુસંગે કરીને કેટલું મોટું ખરાબ થાય છે એ મારા સમજાવ્યા. માટે કુસંગને બહુ ઓળખી રાખો, કુસંગે કરીને કોઈ પણ જીવનું સારું થયું નથી. મારે કે કુસંગ ઓળખી જ રાખો, ભગવાનની ઉપાસનાને માર્ગેથી પાળે, આજ્ઞાને માર્ગેથી પાળે, ધર્મને માર્ગેથી પાળે, ભગવાન મોટા પુરુષને વિશે અભાવ અવગુણ આ બધા શબ્દો થઈ જાય, ગૌણપણું બતાવી દે, સામાન્યપણું બતાવી દે, ભગવાનના ભક્તોનો અભાવ ગુણ આ બધો કુસંગ વસ્તુ છે. અને બીજો કુસંગ કે આપણને ધર્મથી એટલા વ્યસનોને માર્ગે ચડાવી દે, અધર્મને માર્ગે ચડાવી દે, બધા કુસંગો છે. એટલે બધો કુસંગ સ્વાઈ કે આપણે ઓળખી રાખો અને એ જો કુસંગ આવે તો આપણી અંદર આ બધા દોષો પાછા પ્રગટ થવા ઝાડ થાય, પછી એને ક્યાંય બેસે તો સુખ નહીં, શાંતિ નહીં, આનંદ નહીં, કોઈ વાતનો લાભ નહીં, પછી એને એ જ દેખાયા કરે, એટલે એને કરીને બધો આમ દુઃખી 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 થાય. હા, માટે ભગવાનના ભક્તો હોય તેને કોઈ દિવસ કુસંગ ન કરવો. માટે કે ભગવાનના ભક્ત છે આપણે, માટે કુસંગ ન કરો, એનાથી દૂર રહેવું. બસ આપણે જાણવું કે આ કુસંગ વસ્તુ છે, એને નજીક જવા જેવું નથી, એમાં જોવા જેવું નથી, કે એનો લાભ લેવા જેવો નથી, ચાલો એમાં શું આપણો હતો, પણ મારે કે લેવો જ નહીં, એ જયા કે પડ્યા, મારે એનાથી દૂર જ સારું. અને વળી પોતામાં કોઈ સ્વભાવ હોય ને તેને સંતનો સમાગમ કરીને સમજી વિચારીને ટાળે તો તે સ્વભાવનો નાશ થઈ જાય છે. મારે સ્વભાવ આપણા કોઈ હોય પણ જો એવા સાધસંતનો સમાગમ કરે અને સમજી વિચારીને એનો ટાળવાનો પ્રયત્ન ટળી જાય, એ સ્વભાવ પણ નાશ થઈ જાય, કારણ સંતનો સમાગમ એવો છે. પણ એને પોતે સમજે કે આ મારો સ્વભાવ છે અને સ્વભાવને વિશે સંતનો એવો સમાગમ થાય અને સંતને પ્રતાપ કરીને સ્વભાવને વિશે જો આપણે શત્રુપણું આવી જાય કે આ સ્વભાવ મારો શત્રુ છે તો શત્રુને દેખીને આપણે સારું લાગે, એની વાત સાંભળીને સારું ના લાગે, લાગે ના લાગે, એની વાત સાંભળી એને જોઈએ એનું કોઈ કાર્ય થાય તો આપણા મનમાં એને સારું ના લાગે, એ મારે કે આ શત્રુ સ્વભાવ છે, સ્વભાવ એ શત્રુ છે, તો એને માટે પણ એવો જો આપણને ભાવ હોય તો સ્વભાવ ટળી જાય ગમે એવો સ્વભાવ હોય, મારો શત્રુ છે, શું મારે ભગવાનના ભજનમાં વિઘ્ન કરે, કલ્યાણના માર્ગમાં સ્વભાવ મને આડો આવે છે, માટે સ્વભાવ ના જોઈએ એવો જો ખટકો રાખે તો એનો સ્વભાવ પણ ટળી જાય. પણ મૂર્ખાએ કરીને ગમે તેટલા ઉપાય કરે તો એ ભૂંડો સ્વભાવ ટળે નહીં. માટે મૂર્ખાએ કરીને બીજા ઉપાય કરે, કામ કરીને તેમ કરીને ના, એ સંતનો સમાગમ કરે તો એના સમાગમથી જ ટળે, એ કોઈ હિસાબે ટળે એવો નથી. અને મૂર્ખ હોય તે જ્યારે મૂંઝાય ત્યારે કાં તો સૂઈ રહે. હવે મૂર્ખ માણસને સ્વભાવ ટાળવાનો મૂંઝવણ ટાળવાને માટે શું કરે? સૂઈ જાય. કેટલા તમે જુઓ મૂંઝાય ને ત્યારે બીજું કાંઈ ના કરે, ના ફાવે તો સૂઈ જાય, ઊંઘવા જ મંડી પડે, લાંબો પથારી જઈને સૂઈ જાય. હવે કંઈ મૂંઝવણ ટળવાની ઊંઘવાથી કંઈ, પણ કેટલાક માણસો મૂંઝાય તારે એવું જ કરવા માંડે, હોઈ જાય જઈને ઊંઘે એકદમ ઘસઘસાટ, એમાં મૂંઝવણ બેઠો થાય એટલે વધારે થાય, પાછી કંઈ કોઈ બોલાવે નહીં ચલાવે નહીં, એને કંઈ બોલવાનું નહીં ચાલવાનું, એટલે મૂંઝવણ ઊભી થાય ને વધારે, એટલે એ મૂંઝવણ ના ટળે. પણ કેટલાકને અજ્ઞાનતા છે, મૂર્ખતા છે, એટલે માણસ મૂંઝવણ ટાળવા માટે હોઈ જાય. અત્યારે આપણે નથી કહેતા કે ભાઈ નવરા બેઠા એટલે કંઈ વિચાર નથી આવતો એટલે બારમાં જઈએ કે ને મજા આવે લો. હવે એ કંઈ તારે ટાળવાનો ઉપાય બારમાં જવાનું જુગારખાનામાં જાય, બિંગોમ જાય. આ માણસો નવરા બેઠા બેઠા એવું કંઈક થઈ જાય મૂંઝવણ કે બસ મને કંઈ એ નથી થતું એટલે અહીંયા જવું,
અરે એના કરતાં તું ભજનમાં નહીં, તને બધું સારું થશે. પણ માણસો એવા અવરા જાય છે, એટલા મૂંઝવણ ટાળવા માટે આ માણસોને એવી ઉપાય છે. જો તમે કે કેમ ભાઈ બહાર કે સ્વાઈ આવો તો એટલે બીજું તો મારા બધી જો કોકની જોડે તકરાર થઈ ગઈ, કોકની જોડે કંઈ બોલવું ચાલુ કંઈક થયું તો એને મૂંઝવણ ત્યાં જતો રહે બજાર તરફ, પેલા દુકાનમાં દારૂમાં કે બિંગો. પણ અહીંયા ના આવે કે ચાલો ભગવાનનું ભજન કરીએ તો કંઈક શાંતિ થશે, એમાં મૂંઝવણ ટાળવા માટે મૂર્ખ માણસ એવો ઉપાય કરે હોઈ જાય. પછી ને કાં તો રૂવે કાં રોવે, પછી રો રો કર્યા જ કરે. મૂંઝવણ ટાળવા માટે રોવા જ માંડે, કંઈક પૂછો કે એમ શું છે ભાઈ વાત કરો, રોવા જ માંડી પડે. પણ રો ને ભાઈ તું વાત કર ધીરે શાંતિ બધું સારું છે, પણ એવું રોયા કરે મૂંઝવણ ટાળવા માટે. પણ એમ કંઈ મૂંઝવણ ના ટાળે ને. અને કાં તો કોઈક સાથે વઢે, અને કાં તો વડવા જ માંડી પડે, જે આવે એની જોડે બોલો કે આવો છે ને તું આવો છે ને, એને કહેવા જઈએ એનું સારું કહેવા જઈએ ને કે ભાઈ આ બધું આમ છે, બે બે તમે જાણે સાવ ફરવા એની જોડે બોલવા મળે, એની સારી વાત કરવા જાય, શીખામણની વાત કરવા જાય ને તો એના હમો બાજી પડે. એટલે પેલી મૂંઝવણ છે એ મૂંઝવણને પેલા ટાળવાને બદલે વધારે વધારે થાય કે વડવા માંડે, તો વડવાથી કંઈ મૂંઝવણ થાય ઉલટી વધે. ને કાં તો ઉપવાસ કરે, કાં ઉપવાસ, જાઓ ખાવું નથી, પેલા નથી રહી જતા હતા કે જાઓ ખાવું નથી મારે, તો જઈને હું ભાઈ ખાઈશ તું કેટલા દાડા નહીં ખાઈશ, મારો ઘર ખાવામાં કેટલા દાડા નહીં ખાય તું, એક દાડો બે દાડા ત્રણ દાડા, પછી ભૂખ લાગે એની માટે ચૂમીને ખાવું પડશે, બહાર જઈને ખાવું પડશે, છણા વણા ખાવું પડશે, પણ ખાધા વગર ચાલશે. પણ એમ ટાળવા મૂંઝવણ ટાળવા માટે એવું કોણ કરે, ઘરમાં જઈને બીજું ખાય નહીં પીવે નહીં, પણ એમ સાહેબ કે મૂંઝવણ ટાળે નહીં. એ ચાર પ્રકારે કરીને એ મૂંઝવણ ટાળવાનો ઉપાય કરે, ઉપાય કરે. અને એમ કરતા જો અતિશય મૂંઝાય તો છેલ્લી બાકી મરે પણ કરો, બસ છેલ્લી બાકી એટલો ઉપાય કરે કે જાઓ આપઘાત કરી નાખે, દવા ખાઈ લે અંદર પડેલી હોય ને કઈ પી લે છે, કેટલાક ઉંદરની દવા પીએ બીજી દવા પીએ પણ પી લે મૂંઝવણ, કે આ મૂંઝવણ ટાળી નાખે બહુ મૂંઝાઈ ગયા, પણ ભાઈ તું મર ગમે તેમ કરીને તું મરીશ, તો કે તારા ભેગી તારો જે સ્વભાવ આવ્યો વાસના એ મૂંઝવણ તો ભેગી જ ચાલી ગઈ, કે બીજા જન્મમાં પાછી મૂંઝવણ ઊભી ને ઊભી છે ત્યાંય, પણ એ મૂંઝવણ કંઈ જતી નથી રહી. એટલે મરવાથી થાય, લોકો આપઘાત કરે, ઘણા માણસો એવા આપઘાત કરે, પાણીમાં જઈને પડે, પેલું હું ઘાસલેટ છાંટીને પેટલો છાંટીને બરી પણ જાય છે મૂંઝવણમાં, આ એક જાતની મૂંઝવણ ટાળી નાખે કે એનાથી મૂંઝવણ ટળી ગઈ. પણ બધું ભેગું રહ્યું એ ક્યાં જવાનું છે, કે જ્યાં જશો ત્યાં ભેગું ને ભેગું આવશે, એટલે મૂંઝવણ ટાળવાનો એ ઉપાય પણ નથી. એવી દવાઓ પી લઈને માણસો લાંબા થઈ જાય પતી ગયો, અને એ મૂંઝવણ સાંઈ કે ટળે નહીં, દુઃખી થવાય. કેટલાકને તો હરખે આવે તો જાય ખરા, નહીં તો પછી શું થાય, પછી દુઃખી 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 આખી જિંદગી, ત્યારે મારે મોદો પડે પછી શું થાય, કે અગ્નિ લાગ્યો હોય તો દાજી જ આખું શરીર પછી એવું હળેલું હળેલું રહે કેટલાય વર્ષો સુધી રહે, એના કરતાં એ ઉપાય કરવા જેવો છે જ નહીં. ભગવાન શ્રીજી મહારાજ પણ ના પાડી કે આત્મઘાત ક્યારેય કરવો નહીં. કેટલાક તીર્થોમાં જઈને પણ આત્મઘાત કરે છે, કે આપણે અહીંયા મરી જઈએ તો પાપ લાગે, પણ તીર્થમાં જઈને મળીએ તો આપણું સ્વર્ગમાં પહોંચી જઈએ એમ જાણે જ લોકો, તે તીર્થમાં જાય કાશ્યજીને કરવત મુકાઈ દે તો ભગવાનના ધામમાં પહોંચી જઈએ એમ પણ મારે. ગિરનારની અંદર આપણે જુનાગઢ ગિરનાર છે ને, ત્યાં કંઈક ભૈરવ જપ ખાવાની બહાર એક જગ્યા છે, તે નીચે ઊંડી મોટી ખાય, જબરદસ્ત ખાય, ઊંડી ઘણી ઊંડી હોય, અને એ ભૈરવ જપ ખાવાની જગ્યા છે, અહીંયાથી માણસ પડતું નાખે ઓલી ખાયની અંદર મરી જાય અંદર. એટલે એ જાણે કે ગિરનાર પવિત્ર છે, તીર્થ ગણાય, એટલે એમાં જઈને આત્મઘાત કરીએ એટલે આપણું સ્વર્ગમાં વાસ થઈ જાય. એટલે એવું પણ લોકો ત્યાં આગળ નાખીને શરીરને પડે ને મરી જાય. કાશીમાં જઈને મરે, કોઈ હરિદ્વારમાં જઈને મરે, કોઈ જગન્નાથમાં મરે, કોઈ દ્વારકામાં જઈને, કે તીર્થમાં આત્મઘાત કરો એટલે આપણે બહુ કલ્યાણ થઈએ એવી પણ માન્યતા લોકોની હોય છે. અને એ માન્યતા જઈને મરે પણ હોય કે જેમ કે એનું સારું થાય, અરે આપણી વાસના ભેગી રહી છે પછી ક્યાંથી જવાનું છે, એ તો હર્યું અજ્ઞાન રહ્યું છે, એટલે પાછું ફરી ક્યાંક જન્મ થશે, ત્યાં પાછું આનું આ દુઃખ છે, આનું આ સંસાર ઊભો થશે, અને એનો એકલેશ ઊભો થશે, એટલે એમ કે એનું સારું નહીં થાય, સ્વર્ગમાંય નહીં જાય ને ધામમાંય નહીં જાય ને ક્યાંય જઈને પડશે ખબર નહીં પડે, એટલે મારે ક્યાંય મૂંઝવણ ટળતી નથી. એટલે શ્રીજી મહારાજે પોતે શિક્ષાપત્રી પણ લખ્યું છે, શિક્ષાપત્રી વાંચતા હોય ને બરોબર ખ્યાલ રાખજો, કે મારે ક્યાંય તીર્થમાં પણ આત્મઘાત કરવો નહીં. મેં તો પ્રસંગ વડે ભગવાનની પ્રાર્થના કરવી, એ દુઃખ ભોગવી લેવું, પણ એ ભલે શરીરને એ રીતે ભોગવવાનું એનું પ્રારબ્ધ હશે, એ ભોગવ્યા વગર છૂટકો છે જ નહીં, દરેકને ભોગવવાનું છે, એટલે એ ભોગવી જ લેવાનું. ભગવાન હંબુ જાણે કે આ ભગવાનની ઈચ્છાથી છે, અને જે કંઈ સુખ દુઃખ કે જે કોઈ વસ્તુ છે એ પ્રારબ્ધ અનુસાર આવી જાય, એ ભગવાનની ઈચ્છા સમજીને, આપણે ભગવાનના ભક્ત છે એટલે જાણવું કે આપણે કાળક્રમ આવ્યા નથી, પણ ભગવાનની એવી ઈચ્છા છે કે આપણે આ વસ્તુને નિર્વાસનિક બનાવવા છે, તો એ રીતે આપણામાં એવું દુઃખ આવે, ક્લેશ આવે, અશાંતિ આવે, એટલે જગતના વ્યવહારના સંસારના ઘણા પ્રસંગો એવા છે કે માણસ ખરેખર બહુ ગૂંચાઈ જાય, કાંઈ રસ્તો મળતો નથી અને આ કરી પણ બેસે છે. પણ શ્રીજી મહારાજ કે એવું કશું જ કરવાની જરૂર નથી, ભગવાનની ઈચ્છા હોય એમાં થશે, પણ ભગવાનને નિર્માણ કરેલી રીતે જ આપણો દેહ પડે એ આપણી ઈચ્છા રાખવી, પણ આપણે ગમે તે કરીને દેહને પાડી ન દેવો
કે આત્મઘાત ના કરવો, કારણ કે આની અંદરથી એ ગમે ત્યારે કંઈક આપણને એવા પુરુષની દયાથી આ શરીરનું એ પ્રમાણે જે આયુષ હશે જે પ્રાર્થ ભોગવીએ છીએ અને આપણો આત્મા ભગવાન પાસે હોય. સુરી ઉપર શયન કરાવે, સુરી ઉપર શયન કરાવે, તોય સાધુની સંગે રહીએ રે, તોય સાધુની સંગે રહીએ રે. હંસ જઈ હરી જનને મળશે, હંસ જઈ હરી જનને મળશે, ને આ કાચી તે કાયા પડશે રે, હારે વાલા આ કાચી તે કાયા પડશે રે. તેનો સંગ સિદ્ધ થજે તે વિના કોને ભજીએ. માટે આ હંસ જે આત્મા છે ભગવાનની પાસે પહોંચ્યો, આપણે ભજન કર્યા જ કરો. એ ભજન કરતા કરતા જે બધું હશે ભગવાનની ઈચ્છાથી ટળી છે, પૂરું થઈ જશે. માટે એની અંદર મૂંઝાઈને કોઈ દાડો આત્મઘાત કરવો નહીં. સાધુને સંગે રહી અને જે ભજન કીર્તન સત્સંગ જે કંઈ પાર થયા કર્યા કરો. દુઃખ છે ભોગવ્યા આગળ છૂટકો છે નહીં. માટે સૂડી ઉપર સહન કરાવે. આપણે તો ક્યાં સૂડી ઉપર બે ચડી જવાનું થાય, એટલે ત્યાં તો પછી બીજું કંઈ હોય તોય મારે કે સાધુને સંગે રહી અને આપણે કરવું કાચી કાયા પડવાની છે. એ ગમે ત્યારે ભગવાનની ઈચ્છાથી પડે એ જ આપણે નિર્વાણ કરવું. પણ આત્મઘાત કરી દેવો, ગમે તે રીતે દેહને પાડો એવો કોઈ સંકલ્પ વિચાર ક્યારેય પણ કરવો નહીં. ગમે એવી મૂંઝવણ આવે, ગમે તેવો પ્રસંગ બને, ગમે તે વસ્તુ થાય, તો પણ મહારાજનું ભજન કરીને ગમે ત્યારે દેહ એ ભોગવી જ લેવું. તો કે હંસ જે હરિજનને મળશે, હંસ એટલે આત્મા, એ ભગવાનને જેને મળશે અને કાચી કાયા પડી છે, પડવાની છે પડવાની. પણ આપણી અકુદરત રીતે એટલે આત્મઘાતની રીતે કોઈ દિવસ દેહ પાડવો નહીં. એવી રીતે મૂર્ખને શોક ટાળવાનો ઉપાય છે. મૂર્ખ આ રીતે આત્મઘાત કરીને પણ શોક ટાળવા પ્રયત્ન કરે. પણ એમ કર્યા તો કે દુઃખ પણ મટે નહીં ને સ્વભાવ પણ ટળે નહીં. એમ કરવાથી મારે કે દુઃખ પણ મટે નહીં, સ્વભાવ પણ ટળે નહીં. અને સમજીને ટાળે તો દુઃખ ને સ્વભાવ એ બે ટળી જાય. બે ટળે, સમજીને ટાળે તો ટળે. માટે સમજવું હોય તે સુખી થાય છે. માટે સમજવું હોય તે સુખી થાય. અને જેમ અગ્નિની મોટી જ્વાળા હોય ને જો ઉપરથી જળ વરસે તો તત્કાળ ઓલાઈ જાય. અગ્નિ હોય ને વરસાદ વરસે ખૂબ પાણી તો ઓલવાઈ જાય. અને વીજળીના અગ્નિનો થોડોક ઝપકારો થતો હોય પણ તે અગ્નિ મેઘની ઘટામાં રહે છે તો પણ ઓલાતો નથી. તેમ સમજ્યા વિના ગમે તેટલો વૈરાગ્ય હોય અથવા ભગવાનમાં પ્રીતિ હોય તો પણ અગ્નિની જ્વાળાની પેટે કુસંગરૂપી જળે કરીને સર્વે નાશ થઈ જાય છે. નાશ થઈ જાય મારે કુસંગ એવો આપણને લાગી જાય. સમજવું બરોબર સમજી ના રાખ્યો હોય તો કુસંગ લાગે તો એ બધું આપણું ઓલઈ જાય, અગ્નિ ઓલઈ જાય ને. એમાં કુસંગના શબ્દો વાતચીત પડે એટલે આપણો સત્સંગ ટળી જાય. અને સમજીને જે વૈરાગ્ય ને પ્રીતિ હોય તે તો વીજળીના અગ્નિ જેવી છે, તે થોડી હોય તો પણ નાશ ન પામે. ના પાડે માર્કે એને જો સમજણ બરોબર રીતે દ્રઢ ખરેખર થયું હોય તો એ ગમે એવો કુસંગ આવે ને એને જેમ વીજળી છે એ પાણીની ઘટામાં જ રહે છે. વીજળી છે એ વાદળમાં જ થાય છે. આપણે જોઈએ છીએ પાણીનો જ્યારે વરસાદ મેઘ બધો આવે તો ગળગડાટ મેઘ ગળાડતો હોય વચમાં વીજળી ચમકારા કરતી હોય. પછી પાણીના અંદર રહે છતાં એને કોઈ પાણીનો એટલે આપણે કુસંગ ગમે એવા શબ્દો આવે પણ આપણી જો દ્રઢતા મજબૂતતા બરોબર રીતે હોય તો આપણને સ્પર્શ ન કરે. પછી નિર્વિકારાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કોઈ પુરુષમાં ક્રોધાદિક ગુંડા સ્વભાવ હોય તે ટળે કે ન ટળે? સ્વભાવ છે ટળે કે ન ટળે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ વાણીઓ હોય તે જેટલો વેપાર કરે તેનું નામું માંડી રાખે છે. બસ વાણિયા છે ને આપણે અહીંયા એ બધા વેપાર કરે છે મોડી રાખે. અત્યારે બધા વાણિયા થઈ ગયા, વેપારી હવું કરે છે, બધા નામું મળે છે. હે લીલાધર બેઠા છે ને આ શું મેઘલી સાપ એટલે એટલે કે એટલે હવું વેપાર હા બરોબર છે. એટલે શું વાણિયાનો સંગ થયો એટલે વાણિયાનો જેવો વેપાર કરવો પડે ને પછી. એટલે કહેવાનું શું મારે કહે છે એ વેપારી માણસો ખૂબ સરસ રીતે નામું લખી રાખે એને તો જ એનો વેપાર બરોબર સારો ચાલે. જો નામું ન રાખે ને તો બધું દેવાળું ફૂંકવાનો વખત આવે. દરરોજનું દરરોજ નામું રાખવાનું. પણ આપણે કેટલાક માણસો છે ને નામું લખે જ નહીં. પછી બધું આવક ને જાવક ને કેટલો સ્ટોક ને કેટલો આ લાભ ને નુકસાન કંઈ બધું કશી ખબર પડે નહીં. આવે એટલું વાપરવા માંડે દેવા માંડે ને આ કરવા માંડે પછી સ્વાઈ કે છે એને દિવાળું ફૂંકવાનો વખત આવે. કારણ નામાની ખબર નથી કે આપણા કેટલા આપણે લાભ અરે કેટલો આપણને વધ્યો છે કેટલો નફો છે એ બધું ખબર ના પડે ને. આ તો બધું ગ્રોસ આવે બધું જાણે નફો અને વાપર્યા કરે એની અંદર. એટલે અમુક નામાની પદ્ધતિ છે એ પ્રમાણે જો જાણે તો વાંધો ના. એટલે મારે જેમ વાણીઓ છે નામું લખી રાખે. કેવું કામ કે બીજાની વાત પહે નહીં અહીંથી હરફ બહાર નીકળે નહીં જો બીજો જાણી જાય
એ વાત જો કરે તો બીજો જાણી જાય ને, એટલે વેપારમાં નુકસાન કરી નાખે, એટલે વાત ખરે નહીં. એ તો એ કહે, એ તો એ તમને ખબર ના પડે ને બધું કામ થઈ જાય મારે. હા બહુ સારું, બોલો આવો પધારો. અરે લઈ જાઓ, તો તમારું ઘરે છે ને, તમારું છે, માં લઈ લેવા. પછી ચડાઈને મૂકે કેટલું મોટું, જબરજસ્ત. આપણે જેને આપણા બહુ તો ઓળખીતા ને જાણીતા છે ને, અરે આપણે જૂના છે, તમે અમારું જૂના ઘરાક, તમે તમારું છે ને, આ બધું તમારું છે, તમે ત્યાં લઈ જાઓ, અડધી રાતે લઈ જાઓ, બધું આપે. અને પછી ચડાઈ દે વ્યાજનું, વ્યાજ કરીને કેટલું, એ પાંછેરી મારે, તમે ઉભા ના શકો. એ તો એ કહે, એ તો એ તમને ખબર ના પડે ને બધું કામ થઈ જાય મારે. હા બહુ સારું, બોલો આવો પધારો. અરે લઈ જાઓ, તો તમારું ઘરે છે ને, તમારું છે, માં લઈ લેવા. પછી ચડાઈને મૂકે કેટલું મોટું, જબરજસ્ત. આપણે જેને આપણા બહુ તો ઓળખીતા ને જાણીતા છે ને, અરે આપણે જૂના છે, તમે અમારું જૂના ઘરાક, તમે તમારું છે ને, આ બધું તમારું છે, તમે ત્યાં લઈ જાઓ, અડધી રાતે લઈ જાઓ, બધું આપે. અને પછી ચડાઈ દે વ્યાજનું, વ્યાજ કરીને કેટલું, એ પાંછેરી મારે, તમે ઉભા ના થાવ કોઈ દિવસ. અદા શું ખેડૂત લોકો કોઈ દઈ ઊંચા ના, વેપારીને ત્યાં નામું કર્યા, તે લુગડાનો લે આવે, કાપડ લે આવે, અનાજ લે આવે, બીજું લે આવે, ખાંડ ઘી તેલ બધું વેપારીને ત્યાં લેવા જાય, વેપારી આપ્યા કરે. પણ 12 મહિને ખેડૂતને જે કંઈ અનાજ કે જે કંઈ પૈસા રૂ આવ્યા હોય બધું વેપારીને ભરવું પડે, એક પૈસો બચે નહીં એને. ત્યારે એટલું કરીને જ મૂકે, પહેલાં હરખું કરીને જ મૂકે, આપે સારી રીતે, પણ પહેલાંને તો બરોબર રીતે બિચારાને એવો ને એવો જ રાખે. હે સાંભળો, જો આ વાણિયા છે સાંભળો, આપણને તો એને ખબર પડે એટલે કે રૂપિયાનું બોર ને બોરનો રૂપિયો, એમાં કઈ ખબર પડે તમને? એ વાત બરોબર છે ભાઈ, વાત સાચી કે છે. ના ના બરોબર છે, 75 ના ના 75 તો કાયદેસર કહેવાય, 75 તો બરોબર કહેવાય, એ તો કાયદેસર નહીં, પણ 75 એટલે 10 વધારે બોલવાના. અને 2 મૂક્યા છૂટના લાવો છે, 6 માં 2 ઓછા, એમ કે 98 લઈ લે એમ. એટલે પેલા બીજા ખેડૂતને કઈ હિસાબ ખબર પડે, 75 95 થાય એ ખબર જ ના હોય ને એને. અને ઓલું કઈ વાત બરોબર છે, બોલવામાં બરોબર, 75 95 એટલે 10 વધારે બોલે, અને 2 મૂક્યા પછી છૂટના શું ખબર, એટલે 2 વધારી આપ્યા, છૂટના મૂકીને 2 વધારે આપ્યા, અને લાવો પાછા ફોર્મમાં 2 ઓછા. એટલે પેલો જેને કાતો બહુ આપણને ફાયદો કરી આવ્યો છે, એમ પાંછેરી મારીને લઈ લે આ બધી વસ્તુ એમ. સારે ના બરાબર, ઈશ્વરભાઈને થોડો અનુભવ થયો લાગે. જેમ વાણ્યો હોય તે જેટલો વેપાર કરે તેનું નામું માંડી રાખે છે, તેની પેટે જે દિવસ થકી સત્સંગ થયો છે તે દિવસથી જેને નામું માંડી રાખ્યું હોય તેનો સ્વભાવ ટળે છે. બસ મારે કે આપણે જો આ નામું માંડી રાખીએ તો આપણને ખબર પડે કે આપણો સ્વભાવ વધે છે ઘટે છે, કંઈ સત્સંગ કરવાયા છે શું છે, એ બધો ખ્યાલ આપણને આવે નામાની પદ્ધતિ પ્રમાણે. કે આપણે સત્સંગ આ માટે જ કરવાયા હતા, સ્વભાવ મૂકવા, દોષ મૂકવા, અને જો અહીં વધતા હોય તો આપણે એને માટે પ્રયત્ન કરવો જોઈએ. દાસના દાસ થઈને પછી આપણે સત્સંગમાં સેવા થાય એટલે કરીએ તો આપણું ખબર પડી જાય કે આપણો આ સ્વભાવ અહીંયા થોડો વધ્યો છે, આ સ્વભાવની જરૂર નથી, અને એ રીતે એને નીકળી જાય. એટલે નામું હોય એટલે આપણે નામાની માફક ખબર હોય કે લાભ છે નુકસાન છે એને ખબર પડે, નામું મેળવતો જાય. એમ આપણને નુકસાન છે કે ભાઈ સત્સંગમાં આપણે હું ભગવાનને સંતને રાજી કરવાયા છે, અહીં ક્યાં આપણે કોઈનું જોવાયા છે કોઈનું દેવું, એ માટે આપણે તો જેટલું ભગવાનને સંત રાજી થાય, જે સેવા થાય, જે ભક્તિ થાય આપણે કરી લેવી છે, એટલે એને કોઈ દાડો વાંધો આવે નહીં. અને તેમ વિચારે કે જ્યારે મારે સત્સંગ નહોતો ત્યારે મારે આટલો મલિન સ્વભાવ હતો, અને સત્સંગ કર્યા પછી આટલો સ્વભાવ ઉત્તમ થયો છે, એટલો ઉત્તમ થયો, અને વર્ષો વર્ષ પોતાનો વધારો થતો હોય અથવા કઈ ફેર રહેતો હોય તે સર્વેને તપાસ્યા કરે, પણ મૂર્ખ વાણ્યું જેમ નામું માંડે નહીં તેની પેટે ન કરે. મૂર્ખ જે કયો હોય નામું ના લખતો હોય એના જેવું ના કરે કે ચાલો સત્સંગમાં ગરબડ ગોટો બધું હરખું ચાલતું હોય એમ નહીં, એને સમજી રાખે કે આપણે બરોબર નથી માટે એને મૂકી દેવું, આ સારું છે ગ્રહણ કરો.
એવી રીતે જે સત્સંગ કરીને પોતાની જો તપાસ કરતો રહે તો તેના જે જે સ્વભાવો હોય તે સર્વે નાશ પામી જાય છે. સત્સંગ કરે એને ગમે એવા સ્વભાવ હોય, દોષ હોય, બીજું હોય, નીકળી જાય. દરરોજ તપાસ કરતો જ રહે એટલે એને કાંઈ ખોટમાં જ જાય છે, માટે એને તરત મૂકી દે, એ કાપી જ નાખે અને જે સારું હોય ગ્રહણ કરે, એટલે મારે કઈ વધતો જાય. પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, કુસંગ હોય ત્યારે તો ગુંડો સ્વભાવ હોય જ હોય, પણ સંતનો સમાગમ કરીને પછી મલિન સ્વભાવ આવી જાય છે, તેનું શું કારણ છે? પહેલો તો હોય જ, મારે કે આ સત્સંગ ના મળ્યો હોય ત્યારે તો મલિન સ્વભાવ આ બધું હોય, પણ અહીં આવીને પછી થઈ જાય, પાછું શું છે એનું કારણ? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે જ્યારે બાળ અવસ્થાઓ હોય ત્યારે કામ ક્રોધ લોભાદિક શત્રુ હોય નહીં. બાળકને કંઈ હોય નિર્દોષ, બાળક એકદમ નિર્દોષ, એને કામ ન હોય, ક્રોધ ન હોય, તમે ગમે તે વળો, ધક્કો, બોલો, ચાલો, તો એને ગુસ્સો ના આવે. બાળક રમ્યા કરે નિમિત્તે, કામનો કોઈ વિકાર એને ન હોય, એનામાં કોઈ લોભની પ્રકૃતિ ન હોય, એને બધી રીતે ગમે તે વસ્તુ આપો તો એને કંઈ એને એનો એ ના થાય કે લાવાને સંગ્રી લઈએ કે લઈ એવું ના હોય, એટલે એમાં કોઈ હોય નહીં દોષો. અને ભગવાનમાં પ્રીતિ પણ વિશેષ હોય, ભગવાનમાં પ્રીતિ હોય, બધું પગે લાગે, જય જય કરે, આ બાળકો નથી આપણા આવતા, કેટલી પ્રીતિ દેખાડા. અમારા આવે છે સુરેશનો બાબો હવારે, શું કે હું રાકેશ આવે કે હું ભગવાનનો છું એમ વાત કરે, સાધુ થયું તો આ પાડે, એટલે પ્રીતિ ખરેખરી દેખાય ને અત્યારે દેખાય, એટલે એને એને એ નિર્દોષ જ ભાવ છે, એને બીજું કંઈ નથી, એટલે નાના બાળકને આ બધું વિશેષ દેખાય એમ. પછી જ્યારે યુવાન અવસ્થા આવે ત્યારે કામાધિક શત્રુનો વધારો થાય, પછી જેમ યુવાન થાય એની અંદર એમ પછી એના વિકાર પાછા વધતા જાય અને દેહાભિમાન પણ વધે, પછી દેહાભિમાન વધે, પછી કોઈ કહે તો નાનો હોય ને તમે ગમે એમ કહો તો પાછું રમતો રમતો તારી પાસે આવી જાય, એને દુઃખે ના થાય, ક્લેશે ના થાય, પછી મોટો થયો જરા કહ્યું હોય તો તું કોણ કહેનાર મને એમ તરત, પછી બાપ હોય તો બાપને નોનસેન કરી નાખે, હા પછી ટેકડીને આવી જાય ક્રોધ તમો ગુણ કે આ બાપને ના એવું બધું, એટલે સ્વાય કે પછી થાય એટલા બધા વિકાર આવે. પછી તે જો જે સંતને વિશે કામાધિક શત્રુ ન હોય તથા દેહાભિમાને રહિત હોય એવા સંતનો સમાગમ રાખે તો યુવાન અવસ્થા રૂપી સમુદ્રને તરી જાય છે. બસ યુવાન અવસ્થા જે આપણે તરવી છે બહુ કઠિન છે, યુવાન અવસ્થામાં સત્સંગ કે આવી રીતે નમ્રતા કે આવી રીતના આપણા જે નિર્માણીપણું એ બધું રહેવું બહુ કઠિન છે. યુવાન અવસ્થાની તોરમાં માણસને કોઈ ખબર નથી રહેતી, એટલે ક્રોધમાં આવી જાય, એવી રીતે ગુસ્સામાં આવી જાય, કામમાં એટલો બધો મશગુલ થઈ જાય, વિષયની અંદર રાગ તંગ, બીજું ત્રીજું જોવું કરવું, પટ્યા હારા પડવા, સારા કટપાડવા, પ્રવત દેખાવું સારું કોઈ જોઈએ આપણને મોહી જાય, આપણા ઉપર ફના થઈ જાય, એવા બધા ભાવ બહુ આવી જાય, એટલે જુવાની અવસ્થાની અંદર બધી જાતના ટાઈપ ટીપ બધું કરવાનું બહુ હોય છે, એટલે એ સ્વાય કહે છે બધા ભાવોને એની અંદર આવી જાય, એને જો તરવી છે તો એને આ એક ઉપાય મહારાજ બતાવે છે કે શું કરવાનું. તો પરિબળ તે જો જે સંતને વિશે કામાધિક શત્રુ ન હોય, બસ જે સંત એવા હોય શુદ્ધ અને પવિત્ર એવા સંત મળે, હા, તથા દેહાભિમાને રહિત હોય, એ સંત પાછા કેવા દેહાભિમાને રહિત, એને દેહાભિમાન જરા પણ ન હોય કે કોઈ ગમે તે બોલે કરે લે લખે કરે તો પણ એને કોઈ દાડો ગુસ્સો આવે નહીં, એકદમ એવા નિર્માણી હોય, દેહાભિમાન દેહનો જ ભાવ ન હોય, એટલે દેહને વિશે કોઈ ગમે તે કહેતો શું કાંઈ નહીં, આત્માને કંઈ અડતું નથી, એટલે એવા સંત હોય. એવા સંતનો સમાગમ રાખે તો યુવાન અવસ્થા રૂપી સમુદ્રને તરી જાય છે. એને આ જો આવા સંતનો સમાગમ રાખે તો આ યુવાને તરી જાય, એટલે યોગી બાપાની દ્રષ્ટિ પડી છે ને યુવાનો ઉપર, બધા તૈયાર છે કૃષ્ણામૂર્તિ, હે હા, બસ આ યુવાની તરવી છે ને, યુવાની તરવી હોય તો આ સમાગમ હંમેશા આપણે રાખવાનો કહેશું અમે યુવાનો બધાને, એટલે એ સમાગમ હોય તો, નહીં તો અત્યારે બધું આપણા જીવનમાં કેટલું ફેલ ને ફતું ને વ્યસનો ને બીજું ત્રીજું બધું પહેરી જાય, ખાવાનું પીવાનું જે મીટ ને સૌર આહાર બધો થઈ જાય, પણ જો આ સમાગમ છે તો મારે કે આપણું શુદ્ધ ને સારું રહે, એટલે યુવાની તરી જાય, યુવાની તરી ગયા પછી જરા શાંતિ થઈ જાય, પણ સાંઈ કે ગધા પચીસી 25 વર્ષથી 5-10 વર્ષ બધી ધમાલ કરી નાખે, માના એગળે ઉથલ પાથલ કરી નાખે, જો એમાં બચી ગયો તો સુખ્યો થઈ જાય, અને એગળે એને જવાણીમાં કાંઈ ખબર પડતી નથી, 25 થી 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ એમાં હોય છે કે એની અંદર માણસ પછી જરા ઠરે, પછી તમારા હરિપ્રકાશમાં બહુ ઘણા 30 તીખો ને પછી પહેલો શું 10 કાચો ને એવું બધું બહુ ગણાવે હરિપ્રકાશમાં, અને 20 વીરો અને એમ કંઈ કરે છે, 30 તીખો ને 40 આવો ને 50 પૂરો પછી બરોબર થઈ જાય, પછી એને સાન આવે ને, પછી એને જવાબદારી આવે, બૈરા હોય છોકરો હોય પછી બધી જવાબદારીની ભાન થાય, એટલે પછી હરખાઈ આવતી જાય કે હવે આપણે આમ બોલવું જોઈએ, આમ કરવું જોઈએ, કંઈ કરવું જોઈએ, એમ બધું આવી જાય, એ સમાગમ હોય તો આ બાજુ, ને કાં તો હાઈટ હોરણો થાય તોય નહીં આવતું કહે, તો એવો ને એવો હાવ ધોયલા મૂળા જેવો ફરે, સમાગમ વગર તો બસ કમે થતું નથી, 80 વર્ષનો ડોહ થાય તો એવો ને એવો રહે,
ભાવ ધોર્યા. એટલે આ સમાગમની વાત મોટી છે કે આપણે યુવાની તરવા માટે આ જગતની અંદર તેની અંદર ધમાલમાં આપણું જીવન ખલાસ થઈ જાય છે. એટલે આ માર્ગે ચાલુ કે આવા પુરુષ સાચા મળે એનો સમાગમ હોય તો મારે કે આ બધું હરખાઈ આવી જાય. અને જો એમ ન કરે તો કામાદિક શત્રુ એ કરીને પરાભવ પામીને ભ્રષ્ટ થઈ જાય છે. કામાદિક દોષે કરીને એવો પરાભવ થઈ જાય, ભ્રષ્ટ થઈ જાય જીવ, બસ પછી આ માર્ગે ને આવે જ નહીં આત્મા. અને જેની પ્રૌઢ અવસ્થા હોય અને તે સત્સંગ કરતા થકા બગડે છે તેનું તો કારણ એ છે જે મોટા પુરુષ હોય તેને વિશે જે જે જાતના દોષ પલટે તે તે જાતના દોષ પોતાના હૈયામાં આવીને નિવાસ કરે છે. બસ આ સત્સંગમાં આપણે પહેલા તને આવ્યા છે, પછી આ સત્સંગમાં આવ્યા પછી જે એવા પુરુષો છે, ઉત્તમ પુરુષો, આવા સાચા પુરુષો છે, એને વિશે આપણને જે કંઈ દોષો છે એ દોષોને લઈને પછી આપણામાં દોષો આવી જાય, પછી એ દોષો આપણામાં દ્રઢ થઈ જાય. આપણે તો પહેલાં મૂકી દીધા, પણ એ આવ્યા પછી આ દોષો જો આપણને જોવા મળે અને એની વિશે એવી આપણે જો વિચાર કર્યા કરીએ તો એ દોષો આપણામાં સર્વ પ્રકારની વાસ કરે. અને જો મોટા પુરુષના ગુણનું ગ્રહણ કરે અને એમ જાણે છે એ મોટા પુરુષ જે જે સ્વભાવ રાખે છે તે તો જીવના કલ્યાણને અર્થે છે. બસ એના કોઈ સ્વભાવ નથી, એ સ્વભાવ જેવો આપણને દેખાય છે એ આપણા જીવના કલ્યાણ માટે છે. કે કોઈને જરા ઉતાવળાથીને કહે તો એ પણ આ ધર્મ નિયમ કે ભગવાનની આજ્ઞા ઉપાસના દ્રઢ થાય એને માટે જ કહે છે. એને બીજું કોઈ કારણ કહેવા નથી, કોઈ આમ નથી, કેમ સત્સંગમાં નથી આવતા, કેમ મંદિર નથી આવતા, કેમ માળા નથી ફેરવતા, કેમ તિલક નથી કરતા, જો આપણે આ ન કરવું, આ કેમ તમે કર્યું મહારાજ, આપણે રાજી ન થાય, એવું જે કંઈ કહેવાનું સ્વભાવ કંઈ ઉતાવળો હોય કંઈ બીજી રીતે છે, ત્રીજી રીતે કે ફરી સેવાનું પણ કહે આપણને કે ભાઈ આટલી ને આટલી સેવા કરજો, એમ કહેવું પડે કે ના કહેવું પડશે, એમ કયા વગર કંઈ થાય. હા, છાશ લેવા જવું, દાણી હંતાળી કંઈ કામ આવે કે ભાઈ આવા આયા છે તો સેવા જેની બાકી હોય ને આપી દેજો, અને આ બે દાડા છે એમાં ચેક કરજો, જેના બાકી હોય ને આપજો, કે પછી દાણી હંતાળી શું કહે એ વાત કરી લઈએ ભાઈ ભાઈ. એટલે તેગડે લાગે ને આ સ્વામીને બહુ લોભ લાગે છે, આ સ્વામી લોભિયા બહુ છે, આટલા આટલા બધા આટલું બધું મોટું મકાન થઈ ગયું ને આવો લોભ શું કા કરતા છે, એમ પણ થાય કે ન થાય, પણ એ લોભ નથી. આપણી આ તો સેવા લઈને ભગવાનના ચરણોમાં ધરવી છે, આપણને સુખિયા કરવા છે, એટલા માટે વાત છે. માટે જ્યારે ચેક બાકી હોય એ ભગવાન સંભાળીને આપી દેજો બે દાડામાં, અને ના હોય એને લખાવી દેજો, પણ આ કામ કરતા જજો, આ બે દાડામાં પૂરું કરી નાખીએ આપણે. એટલે આવું પણ થાય કે ના થાય, લોભિયા બહુ છે કે છે, માગ માગ કરે છે વારે વારે. હા એવું થાય આપણે, આ સીએમ તો બહુ ઉદાર છે બાબતમાં, તમારે તમારી સગવડ, તમારી સગવડે કામ કરો, પણ આ રીતે આપી દો, બે મહિના ચાર મહિનાનું લખીને આપો તો વાંધો નથી, અમારે અહીંયા સ્વીકારવામાં આવે છે. એટલે એવી સગવડ હોય તો પણ સગવડ તમારી સાચવ છે, એમાં કંઈ વાંધો નથી, પણ આ બધી વસ્તુ આપણે કરવાની છે. એટલે આવું સેવાનું કામ થાય ત્યારે થાય. સાસરી માં પધરાવણી જતા ત્યારે કોઈ દસ મૂકે ત્યારે કહે સ્વાઈ કે અગિયાર મૂક, ત્યારે લાગે ને કે એક રૂપિયાનો સ્વાઈ શું લોભ તમે કરો, પણ એક રૂપિયાનો લોભ નહીં, તું એક રૂપિયો વધારે મૂકે તો તારું જોઈને બીજા પચીસ જણા મૂકે, પચીસ રૂપિયા વધે કે ના વધે, ઠાકોરની સેવા થાય. એને કંઈ લોભ કરીને બીજું કંઈ તમારી પાસે લઈ લેવું, મિલકત આખી લઈ લેવું, એક જ રૂપિયો વધારે, પણ પહેલાંને જે હોય આપણામાં લોભ છે ને, એટલે આપણને લાગે સ્વાઈન લોભ કર્યો, પણ સ્વાઈન લોભ નથી. સ્વાઈને ક્યાં બધા બહેના છોકરા ગગા કંઈક કુંવારા છે પૈણાવા છે, એને તો હા તમારા માટે, તમારા ગગા માટે જ કરવાનું, જો આ બધું કરવાનું છે કે તમારા ગગા, તમારા બધા ગગા છે ઊંધા જાય છે, હરખા કરવા માટે આ કરીએ છીએ કે તમને બધાને સુખ થાય. આ ગગાને કંઈક ક્યાંય કુદાકુદ કરે એવા છે, એ કંઈ આવીને બેહે એવા છે, પણ આ ગગા હરખા થાય, કંઈક સારું ભજન કરે, કંઈક તમારી સેવા કરે, કંઈ તમારું માન, એટલા માટે આ કરીએ છીએ બધું. કહો ત્યારે આપણે એ તે, પણ છતાંય આવું પેલી લોભની પ્રવૃત્તિ હોય ત્યારે થાય કે સ્વામી આવી રીતે કેમ સેવા, પણ ભાઈ એ સેવાનું આ કાર્ય. પણ જો સ્વામી કે આપણામાં લોભ છે એટલે મોટા પુરુષમાં પણ ફર છે, બાકી એને તો ક્રોધે નથી, એને માને નથી, ઈર્ષા નથી, એને કોઈ પણ જાતનું એ નથી. બસ આ તરત દાને મા પુણ્યો જો, આટલું તો આપણે, આટલું તો આપણે અસર થઈ મારા ભાઈ ભગવાન. એટલે બીજાને જરા એટલો આપ કરજો વિચાર ચોક્કસ. ના કશું નહીં, કશું વાંધો નહીં, દેહ પણ એવું આપણે કરવું નહીં, તરત દાન ધર્મનું કામ તત્કાળ કરવું. શ્રીજી મહારાજે એટલા માટે કહ્યું છે કે બીજા કામ વિચારીને કરવા, વ્યવહારના કામ છે ને એ પાંચને પૂછવું. વ્યવહાર કોઈ પણ કરવો હોય, કોઈ વેપાર કરવો હોય, ફેક્ટરી કરવી હોય, બીજું કોઈ કાર્ય કરવું હોય, આ છોકરા છોકરીનું લગ્ન કરવા હોય, અત્યારે જો કે પૂછતા નહીં, છોકરા જ નથી પૂછતા, એટલે આપણે પૂછવાનું નથી, એની મેં તે પતાવી લે છે, પણ એવા વ્યવહારના સંબંધ કરવા હોય ને તો પાંચ જણની સલાહ લે, એકદમ ના ભૂસકો મારો, કાંઈક કેવું મળી જાય ને પછી દુઃખ થાય, કાં તો એનું જોવું, એનું કુળ જોવું, કુટુંબ જોવું, પાંચ જણને પૂછી સલાહ લઈને પછી કરવું, વેપાર કરવો હોય તો પાંચ જણને પૂછવું, તપાસ કરવી, એના એકાઉન્ટ જોવા, બીજા કેટલા જોયા છે પડે છે ભાઈ, એકાઉન્ટ નીકળે તો બધું દુઃખ આવે છે કે નહીં આવે,
એટલે એની અંદર બહુ વિચાર કરીને કરો. પાંચ દી મોડું થાય તો વાંધો નહીં, કે મોડું થાય તો વાંધો નથી, સારું થવાનું. ભલે કદાચ કંઈ જતો રહે વેપાર, તો એમાં ભગવાન જાણો કે એમાં કંઈક આપણને ખોટ જવાની છે, તો ના થયું સારું થયું, પણ એનો વાંધો નથી. પણ જો કે ધર્મનું કામ તત્કાળ કરો, એમાં વિલંબ ન કરો, વિચાર થયો તરત પતાવી દેવો, નહીં તો દેહ પડી જાય તો તમે કશો રહી જાય પાછું. એટલે ધર્મના કામમાં કહ્યું છે કે તરતકાળ કરવું. ભગવાન મૂકે આપણે જે છે, જે વિચાર આવ્યો કે ચાલો મંદિરે જવું છે જવું, પણ હવે કાલે જઈશું ને કાલે વચમાં દેહ પડી જાય તો મંદિર જવાનું રહી જાય. એટલે જે કંઈ શુભ આપણું કાર્ય છે એ એટલા માટે મને ગુણાત્યાન છે, એટલા માટે કહ્યું કે કરોડ કામ બગાડીને આ મોક્ષ સુધારો. શા માટે? કે આપણે બધા કરોડ કામ બગાડી નાખો કે ગુણાત્યાન સ્વયં નહીં ખબર હોય કે આ કામ આવવા સારા છે, પણ એ જાણે છે એ કરવા રહેવામાં આપણો મોક્ષ રહી જતો હોય તો એ કામ બગાડી દેવા એની કોઈ જરૂર નથી. પણ આ મોક્ષ ના બગડી એવો જોઈએ કે આ દેહ મળ્યો છે ભગવાન ભાઈને આપણે અક્ષરધામમાં પહોંચાય એ કામ પહેલું, પછી બીજું. લવણ બાદશાહ કે તમારી બેની ડાળી હરકે ભેગી, તો બાદશાહ કોની પહેલે? લવો કે પહેલાં બે લહરકા મારા મારું પછી તમારા, કારણ કે હું મરી જઉં પછી ક્યાં કરવાનું? એમ આપણે ધર્મનું કામ છે એ પહેલું કરો. આ દેહ કરીને આત્માનું કલ્યાણ થાય એ વિચાર પહેલો કરી લો, પછી વ્યવહાર છે, સંસાર છે, આપણી નોકરી ધંધો બધું જ કરવાનું. એટલે મારે કે સવારે ઉઠીને ભગવાનની પ્રાર્થના કરવી, પછી શરીરનું કરવું, પછી આપણું બધું વેપાર કરવો. કાં તો સવારે ઉઠીને સી ચા બસ કડક મીઠી, ઓલા ભાઈ ચા કડક મીઠીને શું નાખીને કરે? પહેલું ભગવાનનું નામ લે, આત્માનું કલ્યાણની વાત પહેલી હંભાર ઉઠતાની સાથે. એટલે એટલા માટે કે ધર્મનું કામ તત્કાળ કરવાનું કહ્યું છે. માટે જે ધર્મની વસ્તુ છે એમાં વિચાર ન કરો. આપણા વ્યવહારમાં બીજામાં ત્રીજામાં આપણે જેમ કૂદી જ પડીએ છીએ ને એમાં કંઈ વાર લાગે, હવે તો સોદો થાય એવો નથી, માટે આ દુકાન ગમે એમ કરીને લઈ નાખો, આગું પાછું કરીને કોઈના ઉછી ઉધાર કરીને, પણ આ તો સોદો જવા દેવો નથી. કરીએ કે નહીં કરીએ? ઘરી જ નાખે, વાંધરાથી પડી જાય એની અંદર. ત્યાં આગળ પૈસાની ક્યાંથી આવે છે, કેવી વ્યવસ્થા થાય છે, કેવી રીતે કરીએ છીએ, એવું આમાં થઈ જાય જો વિચાર કરીએ તો. પણ આમાં વિચાર કંઈક ના આવવામાં કાંઈ નહીં, હજુ નહીં આપીએ તો ક્યાં મંદિર ચાલે છે, હજુ બળ્યું છે, થશે ધીરેને, એમ કરીને આપણે રવા દઈએ કે હા બધા. જો સ્વાઈ કહે છે એવો વિચાર ના કરો, આપી દીધું આપી દીધું, આપણે મહારાજની સેવા કરવી છે, કરવા માટે જન્મ્યા છે, શું એનો વિચાર કરવો, આપી દેવાની વસ્તુ, માટે એમાં વિલંબ કરવો નહીં. એટલે સ્વામીને આપણે શું કે આવી તો સેવાની વસ્તુ, બીજી ત્રીજી વસ્તુ, પણ પેલો આપણામાં લોભ હોય એટલે એમ થાય કે એમને લોભ વસ્તુ છે. લોભની વસ્તુ નથી, આપણી જે વસ્તુ છે ભગવાનને અર્પણ કરી આપણા આત્માનું કલ્યાણ થાય અને આપણા કુટુંબને આવો સત્સંગ થાય એટલા માટે ખરે. મોટા પુરુષ છે જે સ્વભાવ રાખે છે તે તો જીવના કલ્યાણને અર્થે છે. એ તો જીવના કલ્યાણને અર્થે, એને કોઈ બીજો સ્વાર્થ નથી આપણી પાસે, આપણા જીવનું સારું થાય રૂડું થાય એટલા માટે છે. અને મોટા પુરુષ તો નિર્દોષ છે. કે તો નિર્દોષ છે, એને કોઈ દોષ છે નહીં એની અંદર. અને મને દોષ જણાણો તે તો મારી કુમતીએ કરીને જણાણો છે. એમ જે છે આપણા કુમતી છે, આપણામાં એવા દોષો છે, આપણી કુબુદ્ધિઓ છે, એને કરીને દેખાય કે આ લોભ છે, આમ છે, આ સ્વાદ છે, અસાસ્વાદ છે, ફળવાનું છે. જોકે મારે આજે સારામાં સારી રસોઈ બનાવજો, જોકે બાબા સારામાં સારી રસોઈ લેવા, જો આપણે બહુ સ્વાદ લાગે એમને, થાય ન થાય, પણ બાપા કેમ જમતા આપણે જોઈએ. ઠાકોરજી આગળ બધી વસ્તુ લાવો, આ લાવો, અથાણો લાવો, પાપડ લાવો, ચટણી લાવો, આ મિષ્ટાન બનાવો, પાંચ જાતના બનાવો, શાક બનાવો, બધું બનાવડાવે ઠાકોરજી જમાડે બહુ પ્રેમથી, પણ પોતાને એમાં કંઈ સ્વાદ જરાય પણ નહીં. કે પોતાના દેહના માટે જમવા માટે એવી કોઈ વસ્તુ એમને હતી નહીં, પણ આપણે પેલું કહે એટલે આપણને લાગે કે સ્વામી બહુ સ્વાદ ન લાગે, અને સ્વામી કે ઓહો શું આશો રહેશે શું, અરે દાળ તો હાથ ચાટી જાય એવી છે, લો હાથ કાઢી ખાય, હાથ કાઢી ખાય, કાણા કાઢી એવી દાળ બને છે. એમાં કાંઈ પણ એમને સ્વાદ કોઈ એમ ખાતા હતા, મીઠા વગરનું મોરું પેલું બે કેવું ખાતા હતા, એવી વસ્તુ છે, રોટલી બોળ બે ત્રણ ખાઈને, પણ એના જીવનમાં એને પોતાને કોઈ સ્વાદ નહોતો. પણ આવું વાત કરતા આપણે જોઈએ ને સ્વામીને બહુ સ્વાદ છે, અને જો આજે આ કેમ ના લાયા ઠાકોરજી આરો લઈ આવજો, ત્યારે સ્વામી કે આ સ્વાદી આવી વસ્તુ નથી, પણ એ આપણો સ્વાદ કાઢવા માટે છે, એને તો આ ભગવાનનો સ્વાદ છે, ભગવાનનો આનંદ લે છે, તો સ્વામી કેવી રીતે થાય? એટલે આવો શબ્દ આવો આપણો એનો ભાવ દેખાય આવી વાત કરે એટલે આપણે થાય બહુ સ્વાદની વસ્તુ છે, એવું છે, બહુ સુખ એમને આવે છે, કશું સુખ નહીં, એ લેવા નહીં દેવા નહીં, પણ આપણી ભક્તિ વધે આપણો એમનો પ્રેમ થાય એટલા માટે વાત કરે ખરે. એમ વિચારીને સત્પુરુષનો ગુણ ગ્રહણ કરે, એમ વિચારીને એનો ગુણ ગ્રહણ કરો, ભાઈ એમના એવું કશું છે નહીં કે આપણા માટે વસ્તુ છે. અને પોતાના અપરાધને ક્ષમા કરાવે, પોતાનો અપરાધ હોય એને ક્ષમા કરો, ભાઈ અમારી ભૂલ થઈ હોય માફ કરજો, અમારે આ રીતે થઈ હોય એટલે એમ કરીને એનો અપરાધ ક્ષમા કરાવે, તો તે પુરુષની મલિનતા મટી જાય છે. માટેની મલિનતા મટી જાય, પછી ગમે હોય તો જેમ જેમ સત્પુરુષનો ગુણ ગ્રહણ કરતો જાય, એની આગળ દાસ થતો જાય, સેવક થતો જાય, નમ્ર થતો જાય, એનો સ્વભાવ ટળી જાય. પછી મહાનુભાવાનંદ સ્વામી પૂછ્યું છે કે રાજસી તામસી ને સાત્વિકી એ જે ત્રણ ગુણ ગુણના સ્વભાવ તે સાધન કરતા તકા ટળે છે કે નથી ટળતા? ટળે છે કે નથી ટળતા? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ સર્વે સ્વભાવ ટાળ્યા ટળે છે. આ બધા સ્વભાવ મારે કહે છે ટાળ્યા ટળી જાય, આપણો સ્વભાવ છે ને ટાળવા તો ટળી જાય, કંઈ આપણે લઈને નથી આવ્યા, પણ આપણે અહીં સંગ દોષે કરીને સ્વભાવ વધી જાય છે, કે વ્યસનો છે ને આપણે કંઈ જન્મ્યા ત્યાં લઈને
તો કોઈક ને અરે બેઠા ઉઠ્યા, કોઈક પીતા હોય, કોઈ કરતા હોય, લેવાતા લ્યો, કઈ વાંધો નહીં લ્યો ને, એમ બેઠા બેઠા પછી ચાલુ થઈ જાય. એ કઈ આપણે ઈચ્છા ના હોય પણ સંગદોષ આપણને લાગી જાય. એટલે એને જો તમે પાછા સંગદોષ વિચાર કરો કે આવા સાધુના સંગે કરીને છોડવા માં તો છૂટી પણ જાય. એટલે એને મુક્તા વાર ના લાગે આપણે પોતાને. એટલે શું એક આ સ્વભાવ છે એ પણ આપણે જો આમ ટાળવા માંડે તો ટળી પણ જાય. પછી વળી મહાનુભાવાનંદ સ્વામી પૂછ્યું છે, દુર્વા સાધિક મુક્ત થયા છે તો પણ તે તામસી કેમ રહ્યા છે? હવે શું સાધુ બધા એવા બેઠા હતા ને ત્યાં આગળ અડીખમ જેવા, એટલે બરોબર પ્રશ્ન એવા મહારાજ તમે કહો છો તો સાધુ તો ના હોય પણ આ તો દુર્વાસા મોટા સંત મહાત્મા હતા. મહાત્મા તો દુર્વાસા મહાત્મા હતા, એમાં તમોગુણ કેમ રહ્યો? દુર્વાસા જ્યાં ત્યાં ચમક કરતા જબરજસ્ત. નારાજીની ખટપટ જુઓ, તમે જુઓ જો નારાજી છે ને જ્યાં ત્યાં ખટપટ કરી આવે, અનુને કહેવાનું, અનુનું કહેવાનું, અનુનું કહેવાનું, લડન ઝઘડાઓ કરી નાખે. નારાજીનું પાત્ર એવું ખબર છે કે દરેકને સુખ આપી દેવું, એટલે આપણને લાગે નારાજી અમારે. અને દુર્વાસા છે એ ક્રોધી, કે તમારે જરા કો કામ કે ને ઊભા થઈએ, એટલે એવું છે. દુર્વાસાનો ક્રોધી સ્વભાવ હતો, તામસી સ્વભાવ હતો. એને કેમ રહ્યું? મહારાજને પૂછ્યું કે હવે તમે કહો છો કે આ તો ના જોઈએ અને આ તો મહાત્મા કહેવાય, તો મહાત્મામાં તો જોઈએ જ નહીં, તો એમાં કેમ રહ્યો છે એમ કે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ દુરાસાદિકમાં જે તમોગુણાદિક ગુણ વર્તે છે તે તો પોતાને એ ગુણ રાખવા છે માટે રહ્યા છે. એ મહાત્માને રાખવા છે એટલે રહ્યા છે, કારણ મહાત્માને એમ છે કે આ કોઈ આડોવરો ચાલતો જરા ઠીક સરખો કરવો જોઈએ ને, એટલા માટે રાખ્યા છે. અને તેમ જાણે છે જે કોઈ કવળો ચાલતો હોય તેને શિક્ષા કર્યા સારું, આપણે તમો ગુણ છે તે બહુ રૂડો છે, રૂડો છે, સારો છે એમ ગુણ માન્યો છે એટલે રાખ્યો, એમ ગુણ જાણીને રાખ્યો છે. અને જયારે પોતામાં જે સ્વભાવ વર્તતો હોય ને તે ઉપર અભાવ આવે છે કે હું ભગવાનનો ભક્ત છું ને મારે આવો ભૂંડો સ્વભાવ જોઈએ નહીં, એવી રીતે દોષરૂપ જાણીને જે જે સ્વભાવને તજવાને ઈચ્છે તો ભગવાનને પ્રતાપે કરીને તે તે સ્વભાવની નિવૃત્તિ થઈ જાય છે, થઈ જાય છે. આપણે મારે કે એવા મહાત્માઓ સંતો જે કયા એને જે કહે છે એ બહુ સમજી વિચારીને, એ લોકોને એક અમુક ઠેકાને જરૂર હોય ત્યાં જ વાપરે, બધે નથી વાપરતા. તમો ગુણ એવું તું દુર્વાસાને હોય પણ અમુક ઠેકાને જ હોય, આપણે તો જ્યાં ત્યાં બધે જ કરવા માંડીએ પડે એટલે એનું દુઃખ થાય કે ન થાય, એટલે સમજીને રાખે છે. એટલે સમજીને શું કે આ કંઈક અહીંયા આગળ ઉપયોગ કરવા જેવો છે ત્યાં જ કરવાનો, બાકી ન જ કરે, એ બરોબર સમજીને થાય. એટલે એનું જાણપણું અખંડ વર્તે છે, આપણે છેદ નહીં. એટલે મારે કે તમો ગુણ આપણે દુઃખરૂપ જ થાય કે ચાલો કે હવે મહાત્માઓ રાખે છે આપણે રાખીએ. નરસિંહ મહેતા કહ્યું, મારું ગાયું ગાશે તો ઘણા ગોદા ખાશે, સમજીને ગાશે તો વૈકુંઠ જશે. એમ એ કરવા માંડે એવું તમે કરવા માંડો, કૃષ્ણ લીલા જો આપણે કરવા માંડીએ તો માર પડે કે ના પડે? કે ભાઈ કૃષ્ણ પરમાત્માએ લીલા કરી છે, રાસ લીલા કરી, માટે આપણે કરવા માંડો તો માર પડવા માંડીએ. પણ ભગવાનની લીલા ગાવાની હોય એ પણ કરવાની ના હોય, ભગવાનની લીલા છે એનું ગાન જ કરવાનું હોય. કે ભગવાન આવું રાખતા હતા માટે આપણે રાખો એ ના થાય, એ તો ભગવાન તો બધું પચાવી શકે. આપણે શંકરાચાર્ય જતા હતા તો એક ઠેકાણે આગળ જતા હતા, દારૂની દુકાન આવી, તે શંકરાચાર્ય બાટલો ચડાવ્યો, એના શિષ્યોએ બધાએ ચડાવ્યા, બબે તત્તેન વળી, પેલા એક ચડે અને બબે તત્તેન ચડાયા. શંકરાચાર્યને કહા મારા ખરા લાગે મારા શિષ્યો, પછી આગળ જાય અને શિશુ ત્યાં આગળ પેલું ઉકરતું હતું, શિશુ છે ને વગાડ્યું હતું, તે શંકરાચાર્ય શિશુ પણ પી ગયા. પછી પેલા બધા ઉભા રહ્યા, કાં તો ના પીવ્યા, કેમ પેલો દારૂના બાટલા ચડાવી ગયા અને પીવો ને વાંધો શું છે, આ તો હું પીધું, મેં પીધું, તમે પીવો, તમે ત્યાં પીતો તો હું આ હું પીવું છું, તમે પીવો ને, જો પેલું જો પીધું મેં તો તમે પીવો છો, તો આ પણ તમે પીવો. એટલે મોટા પુરુષો પચાવી શકે છે, એને કોઈ અડતી નથી વાત, એને શિશુને દારૂ બે સરખી વસ્તુ સમજે છે અને એ કરીને કરે છે, જ્યારે આપણે એની સ્વાદને આશક્તિ માટે કરીએ. એટલે એ મોટા પુરુષો કરે એમ કરવાનું નથી, કેમ કરવાની વસ્તુ છે, એના આચરણ પ્રમાણે આપણું આચરણ ન હોય, આપણે એમના આદેશ મુજબ આપણું આચરણ હોવું જોઈએ, એમના જે આજ્ઞા હોય એ પ્રમાણે આપણું આચરણ હોવું જોઈએ, તો આપણા દોષોનો સ્વભાવ ટળે. અને એ જે મોટા પુરુષોની અંદર જે કંઈ એમને રાખ્યું હોય, સમજી વિચારીને હોય, એના પ્રમાણે કરવાનું હોય નહીં. ભગવાનના આદેશો મુજબ આપણે જીવન કરવાનું હોય, ભગવાને જે લીલાઓ કરી હોય એ પ્રમાણે આપણે લીલાઓ કરવાની ન હોય, આપણે તેના દાસ થવાનું, એમની આજ્ઞા મુજબ જીવન જીવવાનું છે. એટલે મારે કે જો ભગવાનનો ભક્ત છે એ જો આ પ્રમાણે સમજી વિચારીને કરે એના સ્વભાવ દોષ ટળી જાય. એવી રીતે દોષરૂપ જાણીને જે જે સ્વભાવને તજવાની ઈચ્છે તો ભગવાનને પ્રતાપે કરીને તે તે સ્વભાવની નિવૃત્તિ થઈ જાય છે, સ્વભાવની નિવૃત્તિ થઈ જાય. ઇતિ વચનામૃતમ, ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુર પ્રકરણનું 18મું વચનામૃત થયું. સયાન સ્વામી મહારાજન શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ભજમાન સ્વામી નારાયણ
સ્વામી નારાયણ નામ ભજમાન સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજમાન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજમાન સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજમાન સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ સ્વામી નારાયણ નામ સ્વામી નારાયણ નામ ભજમાન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજમાન સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજમન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજમન સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ સ્વામી નારાયણ નામ સ્વામી નારાયણ નામ ભજમન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજમન સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજમન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજમન સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ
સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ ભજ મન સ્વામી નારાયણ ભજ મન સ્વામી નારાયણ ભજ મન સ્વામી નારાયણ